વ્યક્તિએ મને કીધું હતું, એમને જો સમજવા હોય તો આપણે ત્યાં જવું પડશે એકવાર. તો જયારે હું ગયો ત્યારે તો એવી વાત હતી કે આની અંદર 600-700 પ્રોડક્ટ છે. અને મને એવું કહેવામાં આવ્યું હતું કે કારણ કે મારા મગજની અંદર પહેલેથી વાત એવી જ હતી, પેલા મેં કારણ કે સવાલ થતો ને એટલે મેં પૂછ્યું, મેં કીધું ભાઈ ત્યાં જવું શા માટે, હું લેવાનું જવું. તો મને કહે કે ત્યાં પ્રોડક્ટ બનતી જોવા મળે. મને કે અહીંયા કોઈ જોવા દે ખરા? મેં કીધું ના. મને કહે ત્યાં જેની 10,000 કરોડ ની પ્રોપર્ટી છે એ વ્યક્તિ રૂબરૂ આપણને મળે છે, જે પોતે કવિ છે, જે પોતે લેખક છે, જે પોતે ગાયક છે, પોતે સંગીતકાર, એક આધ્યાત્મિક વ્યક્તિ છે, જે આખા ભારત દેશ ની અંદર એવા 3 મુખ્ય ઉદ્દેશ્યથી કામ કરે છે કે જેને કહી શકાય સ્વાસ્થ્ય રક્ષા એટલે કે તન, સ્વાવલંબન એટલે કે મન, અને નારી સશક્તિકરણ ઉપર જે આખું એનું મિશન હાલે છે, એ વ્યક્તિ આપણને રૂબરૂ મળે છે. અને એ વ્યક્તિ એવા પવિત્ર વ્યક્તિને, એમના માટે હું એકવાર જોરદાર તાળી માંગીશું. હા, તાળી હું એમના માટે નથી પડાવતો, તાળી તો પોતાના માટે જ પાડીએ છીએ, પણ શા માટે પાડીએ છીએ આપણે જે વ્યક્તિ આવશે ને, કારણ કે મારી કરતા વિશેષ એ વધારે સમજાવી શકશે કે તાળી શા માટે આપણે પાડીએ છીએ, તાળી પાડવાના કેટલા ફાયદા છે. હવે એ વ્યક્તિ પાસે જવાનો મોકો મળ્યો, 2 દિવસ ત્યાં રહ્યા. પહેલી જ વખત એ વ્યક્તિની મુલાકાત થઈ એટલે મને કઈ એવું લાગતું હતું કે આ કોઈ ધંધાની કોઈ બિઝનેસની વાતો કરશે, પણ હકીકતમાં એવું કઈ હતું નહીં. અને એ વ્યક્તિને મળ્યા પછી ત્યારે મને શરૂઆતમાં પહેલા 2 પુસ્તકો એને આપ્યા. મને કે આ પુસ્તકો, મને કહે કે જેની અંદર, મને કહે કે આજના સમાજ, આજનો દેશ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે, અને ભાઈ શા માટે આ સિસ્ટમની, આ અભિયાનની આજે ઘર ઘર સુધી લોકો પાસે જરૂર છે, લોકોના ઘરની અંદર શા માટે આની જરૂર છે એમની વાત કરી. અને પછી એમણે મને પ્રાણગીતની વાત કરી, જેને કહેવાય આ સિસ્ટમ અભિયાનનો પ્રાણ, જેને પ્રાણગીતની મને વાત કરી કે જ્યાં ગુજરાતીમાં લખેલું છે. મને પેલી જ કડી ખાલી સમજાણી કે ભાઈ એ વ્યક્તિ એવું ગાયું છે એની અંદર, ખુશહાલ યહાં પર હરજન હો, સુખ શાંતિ સે પૂર્ણ જીવન હો. માણસ ખુશહાલ ક્યારે હોય ભાઈ? જેમણે આખા પ્રાણગીતની અંદર આ ભારત દેશની એ વ્યક્તિએ કલ્પના કરી છે કે આપણા ભારત દેશની અંદર આજની તારીખમાં, આજમાં કેવું હોવું જોઈએ. શા માટે આ પ્રોડક્ટ? શા માટે ભાઈ અલગ પ્રકારનું ઓપનિંગ? શા માટે ભાઈ આ પ્રોડક્ટ મારા ઘરની અંદર હું જે પ્રોડક્ટ યુઝ કરું છું શા માટે મારે બદલી દેવી? હવે એ વ્યક્તિને જયારે મળ્યો ત્યારે મારા મગજની અંદર એક જ વિચાર આવ્યો, ખુશહાલ યહાં પર હરજન હો, સુખ શાંતિ સે પૂર્ણ જીવન હો. માણસનું જીવન સુખ શાંતિ ભરેલું ક્યારે હોય ભાઈ? ક્યારે હોય? ખુશહાલ ક્યારે હોય? જેથી માણસ તનથી સુખી હોય, જેથી મનથી સુખી હોય, અને જેથી ધનથી સુખી હોય. અને ધન પણ કેવું? પવિત્ર ધન, કે જે ઘરની અંદર સારા વિચારો અને સારા સંસ્કારો લાવે. તો આ બધી જ વાતો મને વ્યક્તિ પાસેથી મળી. અને ખાસ આજ તો કઈ મારો રોલ નથી, પણ જે વ્યક્તિ આજ આપણી વચ્ચે આવ્યા છે કે જે આ સિસ્ટમના ચીફ, આજે અહીંયા જે ઓપનિંગ થાય છે એના ખાસ હું તો મુખ્ય મહેમાન, ચીફ ગેસ્ટ છે. અને રિયલમાં હું તમને કહી શકું કે જે વ્યક્તિનો આજ આપણને સાંભળવાનો મોકો મળ્યો છે, હું શા માટે તમને પ્રિપેર કરું છું, કારણ કે એ વ્યક્તિને જ્યારે પહેલી વખત 2011 ની અંદર મારે પરિચય થયો, પહેલી વખત મુલાકાત થઈ, ત્યારે મને તો કોઈ એવું મેં સાંભળ્યું હતું, કોઈ જીતેન્દ્ર અઢિયા, જે મનનું સાયન્સ જેને કહેવાય, મનના વિચારો કેવી રીતના બોલવું જોઈએ, કેવી રીતના વિચારવું જોઈએ, ઘરમાં કેમ રહેવું જોઈએ, પત્ની સાથે કેવા સંબંધ હોવા જોઈએ, બાળકો સાથે કેવા સંબંધ હોવા જોઈએ, માતા પિતા સાથે કેવા સંબંધ હોવા જોઈએ, આવી બધા પરિચય મને એવું સાંભળ્યું હતું કે એ વ્યક્તિ પાસેથી મને મળ્યું. અને કદાચ રિયલમાં તમને આજ સુધીમાં કહી શકું, મારી જેવા હજારો લાખો છોકરાઓ જેમ ફાવે એમ રહેતા, જેમ ફાવે એમ વર્તન કરતા, એવા લાખો છોકરાઓના જીવન બદલાવ્યા છે, એવા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા છે એ વ્યક્તિએ, એવા હજારો લોકોના આવા પ્રોગ્રામોથી, આવી વાતોથી, આવી માહિતીથી આજે ઘણા બધા લોકોના ઘરની અંદર આજે સુખ અને શાંતિ જોવા મળી છે. અમને સાંભળવા છે ભાઈ એ વ્યક્તિને? તો આજે તમને એ ક્લિયર થશે કે ભાઈ એ વ્યક્તિ શું છે, શા માટે આજ અહીંયા આનું ઓપનિંગ કરવા માટે, શા માટે ભાઈ આ ધોળકાના આંગણે આ વ્યવસ્થા થઈ છે, તો આજે કોના માટે થઈ છે, શા માટે થઈ છે, શા માટે મારા ઘરની અંદર મારા સામાન બદલાવી દેવો, શા માટે? આજ બધી જ વાતોને લઈને જે વ્યક્તિ આજ આપણી વચ્ચે આવ્યા છે, ફરીથી હું તમને કહી શકું, એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે આજે વ્યક્તિ પોતે રાજકોટની અંદર રહે છે. બીજું કે એ વ્યક્તિ પોતાના પ્રેશર પંપ બનાવવાના કારખાના છે, ગ્રીન હાઉસના પ્રોજેક્ટ ચાલે છે, સુરતની અંદર ફેબ્રિકેશનના કારખાના છે, કાપડના લૂમ્સ ચાલે છે એ વ્યક્તિ પોતાને. અરે સેલ્યુટ કરવાનું તેથી મને ઈચ્છા થઈ ગઈ કે જે અત્યારે એ વ્યક્તિની પોતાની સ્કૂલ ચાલે છે, એ સ્કૂલની અંદર નાના નાના બાળકોને અત્યારથી નક્કી કરાવવામાં આવે છે કે ભાઈ તારે મોટાથી ને હું બનવાનું છે. આખા મનના સાયન્સ ઉપર પોતાની એક સ્કૂલ ચાલે છે એ વ્યક્તિ, પોતે સ્કૂલના ટ્રસ્ટી છે, આરસીએમ ના કહી શકું તો રૂબી એચિવર છે, જે હિન્દુસ્તાનની ધડકન છે, આખા ભારત દેશની અંદર એક મસીહાની જેમ લોકોના ઘર ઘર સુધી સારો સામાન, સારા વિચારો પહોંચાડવા માટે જે વ્યક્તિએ કોશિશ કરી છે, એવા હજારો દિલોની ધડકન રાજકોટથી આપણી વચ્ચે માઇન્ડ પાવર ટ્રેનર, વેલનેસ કોચ આપણી વચ્ચે છે. તૈયાર છો ભાઈ સાંભળવા માટે? તો એક રિક્વેસ્ટ કરીશું, બધા જ પાસે મોબાઈલ છે ભાઈ, બધા પાસે પહેલું કામ કરવાનું છે, હાથ જોડીને રિક્વેસ્ટ કરું એને સાયલન્ટ કરી દે.